જય માતાજી મિત્રો, તો આજે આપણે લાઇટરૂમમાં ઓરેન્જ અને બ્લુ ટોન એડિટ કરતા શીખશું. તો સૌ પ્રથમ એક ફોટો લેવાનો. આ ફોટો મેં પિન્ટ્રેસ્ટમાંથી ડાઉનલોડ કરેલો છે. હવે આ ફોટામાં લાઇટમાં જઈને તેની એક્સપોઝર થોડી ઓછી કરવાની માઇનસ. હવે તેને હાઇલાઇટને રાખવાની 20. હવે શેડો 10 જેટલો વધારી દેવાનો. તેના વ્હાઇટ 10 માઇનસ અને બ્લેક 10 પ્લસ કરી દેવાના. પછી આટલું થઈ જાય પછી ઉપર કર્વનો ઓપ્શન હશે, તેમાં જઈને કર્વ એકદમ થોડું નીચે લાવી દેવાનું. આટલું સામાન્ય તેને ડન કરી દેવાનું. પછી મિક્સ ટૂલમાં, કલર ટૂલમાં જઈ મિક્સ ટૂલ, પહેલાં ગ્રીન કલર સિલેક્ટ કરવાનો, તેની હ્યુ પર માઇનસ કરી દેવાનું અને સિચ્યુએશન પણ લ્યુમિનસ -10 કરી દેવાનું. પછી યલો કલરમાં જવાનું, તેનું પણ હ્યુ એકદમ માઇનસ, સિચ્યુએશન માઇનસ અને લ્યુમિનસ 10 કરી દેવાની. પછી ઓરેન્જ કલર સિલેક્ટ કરવાનો, સ્કિનનો કલર, તેની લ્યુમિનસ વધારી દેવાની. જેટલો તમારો સ્કિનનો કલર છે તેટલી રાખવાની. હું આમાં કરું છું 45. પછી રેડ કલર સિલેક્ટ કરવાનો, તેની સિચ્યુએશન વધારવાની. 40 જેટલી રાખું છું. પછી તેમાં બ્લુ કલર સિલેક્ટ કરવો અને હ્યુ એકદમ 0, એમ એટલે -100. પછી સિયાન કલર, આ સિયાન કલર, તેને પણ માઇનસ કરી દેવાનું 50 જેટલું. આટલું કર્યા પછી તેનો પર્પલ કલર સિલેક્ટ કરવો, તેની લ્યુમિનસ વધારવી. આટલું કરી ડન કરી દેવાનું. પછી આમાં જવાનું ટ્રાયંગલ, એમાં સૌથી પહેલાં હાઇલાઇટ સિલેક્ટ કરવાની અને આ વચ્ચેના સર્કલને પકડીને બ્લુ કલર તરફ લઈ જવી, તેને સેટ કરવી માઇનસ એકદમ. આટલી. પછી મિડ ટોન્સમાં જઈ તેને પણ ઓછી કરી દેવી. પછી શેડો અને આટલી કરી દેવી એકદમ 0-0. પછી ગ્લોબલમાં જઈ તમારા પિક્ચર ફોટોના હિસાબે તેનો કલર સેટ કરવો. મેં એકદમ માઇનસ થોડું જ રાખ્યું છે, મારા કલરમાં સારી રીતે સેટ થઈ ગયું છે. પછી તેનું વાઇબ્રન્સ થોડું વધારી દેવું 25 અને સિચ્યુએશન 20. પછી જવાનું ઇફેક્ટમાં, તેની ડિહાઝ વધારી દેવી 30 કરી દેવી અને વિગ્નેટ 20 માઇનસ. પછી જવાનું ડિટેલ્સમાં, તેનું નોઇસ એડિશન 20 પ્લસ કરી દેવું અને કલર નોઇસ એડિશન 20-25ની વચમાં કરી દેવું. હવે જશું લાઇટ તરફ, કેમ કે ફોટો થોડો ડાર્ક દેખાય છે. તો ફોટો થોડો આપણે લાઇટિંગ કરશું, તો એક્સપોઝર છે એને થોડું વધારી દઈશું. બસ આપણો ફોટો રેડી. જોઈ શકો છો ઓરેન્જ બ્લુ ટોન આવી ગઈ છે ફોટા પર. આ પહેલાંનો ફોટો, આ પછીનો ફોટો. જો આવું તમારે કાંઈ પણ ના કરવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં પ્રીસેટની લિંક આપી છે, તમે જઈ આવી રીતે કોપી કરવાની અને કોઈ પણ ફોટામાં આવી રીતે પેસ્ટ કરી દેવાની.
તેના મતે ફોટો એડિટ થઈ જશે. આવા બીજા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. જય માતાજી.